હાલો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખ્યાલ છે કે શ્રાવણ મહિનો અત્યારે ચાલતો રહેલો છે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે માતા, હે માં અંબે, હે જગદંબા, તમને કોઈ પણ એવા વાતાવરણ સામે ઝઝૂમવાની અથવા તો એવા કોઈ પણ પરિસ્થિતિ સામે રક્ષણ આપજે એવી શક્તિ આપજે અમને. તો આજે ખાસ કરીને મારા વહાલા ખેડૂત ભાઈઓ, એમાં ખાસ કરીને જે નારિયેળી પાક ઉગવતા ખેડૂત ભાઈઓ માટેનો એક સંદેશ છે કે આપણે આ વર્ષે ખાસ કરીને માંગરોળ વેરાવળ જે કોસ્ટલ વિસ્તાર છે એમાં નારિયેળી પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. તો આ સફેદ માખીના કારણે ઘણી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એને કારણે એની અસર પણ મોટી થઈ છે અને ઉત્પાદન ઉપર એની મોટી અસર થવાની છે. હવે આમ તો જોઈએ તો આપણે ખાસ કરીને આ સફેદ માખી જે આપણે તમે જોઈ શકો છો જે નારિયેળીમાં આવે છે, આ એનું આપણે સફેદ માખીનું પેલું ખુદું છે, બરાબર. તો એના માટે વાત કરીએ તો આ જીવાત મૂળભૂત રીતે ઉત્તર અમેરિકાના ફ્લોરિડામાંથી ભારતમાં પ્રવેશી છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતમાં સૌ પ્રથમવાર નારિયેળીમાં વર્ષ 2016માં તામિલનાડુ અને કેરળ રાજ્યમાં જોવા મળેલ હતો, જેનો ઉપદ્રવ હાલમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના માંગરોળ તથા વેરાવળ અને તેની આસપાસના ગામડાઓમાં નારિયેળીના પુષ્કળ પ્રમાણમાં નોંધાયેલ છે. આ જીવાતના પુખ્ત કીટક સામાન્ય સફેદ માખી કરતા 3 ગણી મોટા તથા ચુસ્ત હોય છે. માદા કીટક પાન ઉપર ગોળાકાર આકૃતિના ઈંડા મૂકે છે, જેના પર સફેદ કલરનું મીણનું આવરણ જોવા મળે છે. આ જીવાતના બચ્ચા તથા પુખ્ત કીટક નારિયેળીના પાનમાંથી રસ સૂચીને નુકસાન કરે છે. આ જીવાત મધુબિંદુનું જરણ કરે છે, જેના પર કાળી ફૂગ ઊભી નીકળે છે. નારિયેળીમાં નાની અવસ્થાએ તથા મોટી નારિયેળીના નવા પાનમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આથી ભવિષ્યમાં વધુ નુકસાન ન થાય તે માટે તજજ્ઞોએ શું કરવું જોઈએ તે અંગેની આપણે ખાસ કરીને સલાહ આપવામાં આવી છે, જે સલાહ આ મુજબ છે. તમે આ જુઓ છો કે નારિયેળીના પાન ઉપર જે સ્પોટ્સ દેખાય છે, બરોબર, એ સફેદ માખીના છે, એના ઈંડા અને કોસેટાના છે. બગીચામાં એક તો ખાસ કરીને આના ઉપદ્રવ અટકાવવું હોય તો બગીચામાં હંમેશા ચોખ્ખાઈ રાખવી જોઈએ. એન્કારસિયા હેટિયરસિસ નામની પરજીવી જીવાત તથા કાળા અને લાલ પરભક્ષી દાળિયા, લીલી ફૂલ ફૂદડી, લીલી ફૂદડી આવે છે ને, ક્રાઇસોફા કહીએ આપણે, ક્રાઇસોફા કીટક દ્વારા રૂબોસ સ્પોલરિંગ વ્હાઇટ ફ્લાય એટલે સફેદ માખીનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે તેમ હોય તો તેની વસ્તી વધે એવા ઉપાયો કરવા જોઈએ. ખાસ કરીને આપણે જે પરભક્ષી કીટકો છે આ તમને વાત કરી, એનો વસ્તી વધે એવા ખાસ કરીને ઉપાયો કરવા જોઈએ. બીજું કે જૂનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યૂટના પ્રાથમિક આધારોને આધારે, અખતરાઓને આધારે આ જીવાત જોવા મળે ત્યારે પર્યાવરણ માટે સલામત હોય એવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરિયા બાસિયાના 80 ગ્રામ અથવા તો નીમ ઓઇલ 50 મિલીલીટર અથવા કરંજ ઓઇલ 50 મિલીલીટર પ્રતિ પંપમાં ભેળવી છંટકાવ ક્રમ મુજબ જરૂરિયાત મુજબ કરવો. તમે જોજો પાન ઉપર એનું જે વધારે ઇન્ફેક્શન થયું છે એ બતાવે છે. નાની અવસ્થાના ઝાડમાં એસિટામાપ્રિડ 20 SP 5-6 ગ્રામ અથવા બાયફેનથ્રિન 10 EC 7.5 મિલી અથવા ડાયફેનટીયુરોન 50 WP 15 ગ્રામ અથવા તો સ્પાયરોમેસિથિન 22.9 SC 15-20 મિલી અથવા તો પાયરીટ્રોક્સીફેન વત્તા બાયફેનથ્રિન 20% 10-15 મિલી પ્રતિ પંપ કોઈ પણ એક રાસાયણિક દવા ભેળવી સમગ્ર ઝાડ ઉપર આવરી લે તે રીતે આપણે છંટકાવ કરવો. ઘણી વખત છંટકાવ આપણે કરતા હોય તો ઉતાવળે છંટકાવ કરતા એટલે અડધું રહી જતું હોય, નીચેનું પાન ઉપરનું રહી જતું હોય, નીચેનું પાન આવી જતું હોય, નીચેનું રહી જતું હોય ઉપર, એટલે છંટકાવ કરવો તો પૂરેપૂરો આખો ઝાડ બળી જાય, બરાબર, છંટકાવ થઈ જાય એવી રીતે આપણે છંટકાવ કરવો જોઈએ. એઝાડિરેક્સ્ટિન 2.5% 15 મિલી અથવા તો મોનોક્રોટોફોસ 36 SL 10 મિલીલીટર અથવા તો કાર્બોસલ્ફાન 25 EC 15 મિલી દવા અને તેટલા જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી
મૂળ દ્વારા માવજત આપવી જો વધારે આપણે ઉપદ્રવમાં જોવા મળે તો. જો આ તમે પાન ઉપર એનો ઉપદ્રવ કેટલો સહી જોવા મળે તમને. આભાર.